दिल्ली के रेनबो आर्ट वर्ल्ड की ओर से पेंटिंग की एक प्रतियोगिता आयोजित की गई थी, जिसमें देश भर के 100 जितने प्रतियोगियों ने हिस्सा लिया था। उसमें वडोदरा शहर के एक आर्टिस्ट राजेंद्र डिंडोरकर ने भी हिस्सा लिया था और इस प्रतियोगिता में उनकी पेंटिंग को गोल्ड मेडल हासिल हुआ है। अब उनकी ओर से उन्हें मिले इस गोल्ड मेडल के बारे में ज़्यादा जानकारी दी गई है। એનું ટાઇટલ છે અનનોન સ્પેસીસ, એટલે કે અજાણી પ્રજાતિઓ. જે પ્રજાતિ એમ જેને કહેવાય છે ને, આ કહેતા પહેલાં મને એમ કહેવું પડે છે કે જો ન દેખે રવિ હો દેખે કવિ, એટલે કવિ માટે જે છૂટછાટ આપવામાં આવેલી હોય છે કોઈ પણ કવિતા લખતી વખતે વગેરે, એટલે આર્ટિસ્ટને, તો એમાં ચિત્રકાર પણ એમાં કેમ બાકાત રહે. એટલે ચિત્રકારની જે કલ્પનાઓ છે, જેની અભિવ્યક્તિ છે, એના દ્વારા એ ચિત્ર બનાવીને એના દ્વારા એ તૈયાર કરી શકે છે, ક્રિએટિવિટી એમાં એ બતાવી શકે છે. તો એમાં મારું આ પેઇન્ટિંગ માટે એ કહેવાનું છે કે ઘણા બધા ગ્રહો છે, તો એની અંદર આવી પ્રજાતિ હોઈ પણ શકે કોઈ ગ્રહમાં. એ એક કલ્પનાથી મેં આ ચિત્ર બનાવેલ છે. લગભગ 4 ફૂટ છે અને 3 ફૂટ છે. દિલ્હીથી રેનબો આર્ટ વર્લ્ડ કરીને ઓનલાઈન એ કરતા હોય છે, અને આ વખતે મેં ખાસ અલગ પ્રકારનું પેઇન્ટિંગ્સ, અને મને આનંદ એ થાય છે કે હું વડોદરાનો ગુજરાતનો છું અને એની પ્રતિનિધિ તરીકે, એટલે જે આખું નેશનલ લેવલ પર થઈ રહ્યું છે જ્યારે, તો એમાં પ્રતિનિધિ તરીકે મેં ગુજરાતથી, એટલે વડોદરાનો, એટલે મારે ગૌરવ છે કે હું વડોદરીયન છું અને ગુજરાત ભલે મરાઠી છું પણ ગુજરાતમાં જન્મ્યો અને મોટો થયો, જેથી હું ગુજરાતી પણ ખરો છું, તો મને એનો પણ ગર્વ છે. આ એમાં લિયોનાર્ડો ધ વિન્સી ઇન્ટરનેશનલ આર્ટ એવોર્ડ 2020, ઘણા બધા એન્ટ્રીઝ આવી હતી, પરંતુ 100 કલાકારનો એક ક્રાઇટેરિયા હતો, એટલે 100માંથી આ મને એક એવોર્ડ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.